અધિક સાવન માસના એકમથી શરૂ થયેલા દશામાના વર્તને લઈને ખેરબમમાં ઈડર અને વડારી સહિતના વિસ્તારોમાં કરેલ દશામાની સ્થાપના ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને ભૂલી ભક્તો પ્લાસ્ટર ઓફ પેરિસની પીઓપીની મૂર્તિઓ તરફ આકર્ષિત. અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. અધિક શ્રાવણ મહિનામાં શિવ પૂજાનો અનન્ય મહિમા હોવાથી શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. શ્રાવણ માસમાં અનેક પવિત્ર વ્રત અને તહેવારો આવતા હોય છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં પવિત્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભક્તો 10 દિવસ સુધી માતાજીને મહલા શેરીઓ મંદિરો તેમજ પોતાના ઘરે સ્થાપના કરતા હોય છે. 10 દિવસ સુધી ભક્તો સવાર સાંજ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી દશામાના દિવસે માતાજીની મૂર્તિને તળાવો નદીઓ સહિત પાણીમાં વિસર્જિત કરતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી અને ઈડર સહિતના શહેરોમાં દશામા વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. શહેરોમાં લારી દુકાનો સહિતના સ્થળે પીઓપીમાંથી બનાવેલ દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર એક તરફ પ્રકૃતિ તેમજ પાણીમાં પ્રદૂષણ ન થાય તેને લઈને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર રોક લગાવી રહી છે, ત્યારે ભક્તો પીઓપી મૂર્તિને બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદી કરવા અપીલ કરવામાં આવતી હોય છે. આમ તો રાજ્ય સરકાર ગણેશ મહોત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે પ્રતિબંધ ફરમાવતી હોય છે, તેમજ ભક્તોને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવા માટે આહવાન પણ કરતી હોય છે. બજારમાં પીઓપીની મૂર્તિઓનું વેચાણ સામે કોઈ પણ રોક લગાવાઈ નથી તેને લઈ પ્રકૃતિ પ્રેમીઓ તેમજ જીવ દયા પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી. ચંદ્રકાંત પ્રજાપતિ, જેડએસ ટીવી, ખેડબ્રહ્મા. આગામી સમયમાં દશામાના વ્રતની ઉજવણી આવતી હોય છે એ ધ્યાનમાં લઈને હું ગુજરાત સરકાર તથા ઈડર સ્થાનિક તંત્રને હું વિનંતી કરવા માગું છું કે દશામાની જે મૂર્તિ હોય છે, જે લોકો ભાવિ ભક્તો ઘરે લાવતા હોય છે, 10 વર્ષ એની 10 દિવસ એની પૂજા અર્ચના કરતા હોય છે, એ મૂર્તિ 10 દિવસ પછી તળાવમાં પધરાવવામાં આવતી હોય છે. પ્લાસ્ટર પહેરીતી મૂર્તિઓ હોય છે, એ મૂર્તિઓ અંદર ઓગળતી હોતી નથી પાણીમાં, એ પાણી દૂષિત થતું હોય છે, જીવજંતુઓને તકલીફ પડતી હોય છે. એટલે એ મૂર્તિને હું સ્થાનિક તંત્ર તથા રાજ્ય સરકારે એની પ્રજાનો પૂરો પ્રતિબંધ મૂકેલો છે, તો પણ ભાવિ ભક્તો મૂર્તિઓને આકર્ષિત થઈ અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વસાવતા હોય છે, ગર્ભાને પૂજા અર્ચના કરતા હોય છે. એ મૂર્તિઓને જેમ ગણેશ વિસર્જન વખતે સ્થાનિક તંત્ર એની કુંડ બનાવતા હોય છે, એવું સ્થાનિક તંત્ર તથા ગુજરાત સરકારને વિનંતી કે એના ઉપર કડક કાર્યવાહી થાય અને એ કુંડ બનાવવામાં આવે, તેથી કરીને એ મૂર્તિઓને એ કુંડમાં વિસર્જિત કરે અને જીવજંતુઓને નુકસાન ના થાય, પાણી પ્રદૂષિત ના થાય, એવી સ્થાનિક તંત્રને હું રજૂઆત કરું છું.